હલો દોસ્તો નમસ્તે વેલકમ ટુ અમે ગ એજ્યુકેશન આપણે ભણી રહ્યા છીએ ધોરણ દસનું ગણિતમાં ચેપ્ટર નંબર પંદર સંભાવના આ પ્રકરણ તમારી પ્રથમ પરીક્ષામાં હશે એટલે આપણે એને અત્યારે આગળ લઈ લીધું છે આગળ બે વિડીયો આપણે પૂરા કરીએ આજેનો પાર્ટ નંબર ત્રણ છે એટલે જે વિદ્યાર્થીઓએ આગળના પાર્ટ જોયા નથી એ સૌથી પહેલાં આગળના પાર્ટ જોઈ લેશે કારણ કે અમે બધી બેઝિક થિયરી તમને સંભાવનાની સમજાવી દીધી છે અને ગયા વિડીયોની અંદર આપણે હેતુલક્ષી પ્રશ્નો જોયા હતા આજના વિડીયોની અંદર સ્વાદ્યાના લેશું જે હેતુલક્ષી તરીકે પૂછાય છે અને પછી આપણા મોટા દાખલા છે એક થેલામાં લીંબુના સ્વાદની મીઠાઈ છે અહીંયા કુલ્ફીના સ્થાન ઉપર શબ્દ છે મીઠાઈ બરાબર દાખલા તરીકે એક પેટી છે આની અંદર ગમે એટલી મીઠાઈ હોય પણ બધી જ મીઠાઈ કેવી છે લીંબુના સ્વાદની છે હવે એમાંથી માલીની થેલામાં જોયા વગર એક મીઠાઈ બહાર કાઢે છે તો પહેલો પ્રશ્ન પૂછું નારંગીના સ્વાદની મીઠાઈ આવે એની સંભાવના અને લીંબુના સ્વાદની મીઠાઈ આવે તેની સંભાવના શોધો બે પ્રશ્નો છે આવી રીતે હવે આ જે બધા પ્રશ્નો છે એકદમ સરળ છે આને થોડુંક તમારે તમારી રીતે વ્યવહારિક વિચારો દાખલા તરીકે તમારી સામે જ આ પ્રયોગ થઈ રહ્યો છે અને તમે જે પ્રયોગની અંદર સામેલ વ્યક્તિ છો કે દાખલા તરીકે તમારી સામે એક થેલી છે ને થેલીમાં લીંબુના સ્વાદવાળી મીઠાઈ છે તમે એમાંથી એક મીઠાઈ બહાર કાઢો હવે મીઠાઈ કેવી આવશે કેવા પ્રકારની મીઠાઈ બહાર આવે એની સંભાવનાના પ્રશ્નો પહેલો પૂછો નારંગીના સ્વાદની મીઠાઈ હોય તેની સંભાવના આને આપણે ઘટના એ કહી દઈએ ઘટના એ આપણે નામ આપી દઈએ ઘટનાએ એને શું કીધું નારંગીના સ્વાદની મીઠાઈ હોય તો પી ઓફ એ પી ઓફ એ એટલે ઘટના એની સંભાવના શો તો નારંગીના સ્વાદની મીઠાઈ તમારા હાથમાં એની સંભાવના શો તો વિચારો આ થેલામાંથી તમે મીઠાઈ બહાર કાઢો તો તમારા હાથમાં જે મીઠાઈ આવે નારંગીના સ્વાદની મીઠાઈ આવે એની સંભાવના કેટલી છે જ નહીં અશક્ય ઘટના છે ઝીરો કારણ કે બધી જ લીંબુના સ્વાદની મીઠાઈ છે બહાર કાઢો તો નારંગીના સ્વાદની તો મીઠાઈ આવવાની જ નથી

તમે બહાર કાઢશો કઈ આવશે લીંબુના સ્વાદની જ આવશે તમે પચાસ વાર પ્રયોગ કરો દર વખતે શું આવશે તો ભાઈ હંમેશા લીંબુના સ્વાદની જ બેઠા આવે આ હંમેશા બનતી ઘટના ચોક્કસ ઘટના થઈ આની સંભાવના કેટલી છે એક છે તો આ હેતુ લક્ષણ પૂછી શકે આગળ જોઈએ દાખલા નંબર સાત આપ્યો છે તમને આ પણ હેતુલક્ષી પ્રશ્ન જ છે વાક્ય સ્વરૂપે આપ્યો છે ત્રણ વિદ્યાર્થીઓના સમૂહમાં બે વિદ્યાર્થીઓના જન્મદિવસ સમાન ન હોય જન્મ દિવસના જીરો પોઈન્ટ સમાન હોય તેની સંભાવના શું હવે ત્રણ વ્યક્તિ છે એમાંથી એમ કીધું બે આમાંથી ત્રણ બે બે જણના જન્મદિવસ સમાન આવે બેનો જન્મદિવસ સમાન હોય એની સંભાવના સમાન ન હોય જન્મદિવસ સમાન ન હોય તેની સંભાવના જીરો પોઈન્ટ નવસો બાણું દિવસ સમાન હોય તેની સંભાવના તો તમને છે આપણે લખી જન્મદિવસ સમાન ન હોય આ ઘટનાને આપણે નામ આપી દઈએ એ ચાલો ઘટના એ તેની સંભાવના તમને આપી દીધી પી ઓફ એ જન્મદિવસ સમાન ન હોય તેની સંભાવના કેટલી છે જીરો પોઈન્ટ નવસો ને બાણ તો પછી જન્મદિવસ સમાન ન હોય હવે તમને બધાને ખ્યાલ છે કાં જન્મદિવસ સમાન હોય અથવા જન્મદિવસ સમાન ન હોય જન્મદિવસ સમાન ન હોય એનાથી ઉલટો કરો તો જન્મદિવસ સમાન હોય તો તમે જોઈ શકો કાં તો જન્મદિવસ સમાન નહીં હોય અથવા એની સિવાયના દિવસો હશે એમાં જન્મદિવસ શું હશે સમાન હશે જન્મદિવસ સમાન હોય આને જો આપણે બી કહી દઈએ તો તમે જાણો છો કે કા જન્મ દિવસ સમાન ન હોય અને એની સિવાયના બાકીના બધા ઘટક આવે જન્મ દિવસ સમાન હોય તો આ એની પૂરક ઘટના બની જાય છે એ ડેસ જન્મ દિવસ સમાન ન હોય એને જો એ કહી દો તો જન્મ દિવસ સમાન સમાન ન હોય એને એ કહીએ તો જન્મ દિવસ સમાન હોય તેની પૂરક ઘટના થઈ ગઈ એ ડેસ તો પી ઓફ એ ડેસ શોધવાનું છે પી ઓફ એ ડેસ શોધવાનું કીધું છે પી ઓફ એનું મૂલ્ય આ તમને આપી દીધું છે જીરો પોઈન્ટ નવસો બાણું પ્લસ પી ઓફ એ બરાબર એક થી જાય આપણે પી ઓફ એ શોધવું છે તો પી ઓફ એ બરાબર એક ને સામે જવા દઈએ તો માઇનસ જીરો પોઈન્ટ નવસો થશે આની બાદ બાકી આપણે કરીએ તો તમને પી ઓફ એનો જવાબ મળે એક માંથી આ સંખ્યા બાદ કરવી છે એટલે એક પોઈન્ટ જીરો 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 માઇનસ જીરો પોઈન્ટ નવસો બાણું તો દસકો લેવો પડશે અહીં આવી જશે નવ નવ દસ માંથી બે જશે આઠ નવ માંથી નવ જીરો નવ માંથી નવ જીરો જીરો તો આન્સર થઈ જશે જીરો પોઈન્ટ જીરો જીરો આઠ આ તેની પૂરક ઘટના થઈ ગઈ છે તો જન્મદિવસ સમાન ન હોય એની સંભાવના જીરો પોઈન્ટ નવસો બાણું હોય તો જન્મદિવસ સમાન હોય એની વિરુદ્ધ પૂરક ઘટના થઈ સંભાવના જીરો પોઈન્ટ જીરો આઠ આવશે તો આ થઈ ગયા બે હેતુલક્ષી પ્રશ્ન હવે આપણે શરૂ કરીશું દાખલા નંબર આઠ હવે વિદ્યાર્થી મિત્રો તમે બરાબર આ દાખલાની આખી જે ફોર્મેટ છે મેથડ છે બરાબર સમજી લેજો પછી બધા જ દાખલા આ એક જ મેથડ પ્રમાણે ચાલશે

હવે થેલામાંથી એક દડો યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે યાદચ્છિક રીતે એટલે કઈ પણ પ્રકારનું અવલોકન કર્યા વગર જોયા વગર મતલબ તમારી પાસે થેલો છે માં આ દડા આઠ કુલ કેટલા દડા છે થેલામાં ભાઈ ત્રણ લાલ રંગના છે પાંચ કાળા રંગના છે અંદર મિક્સ કરેલા છે જોયા વગર એમાંથી કોઈ એક દડો તમે બહાર કાઢો તો તમારા હાથમાં લાલ દડો બહાર નીકળે તેની સંભાવના કેટલી અને બીજો લાલ દડો તમારા હાથમાં બહાર ન નીકળે તેની સંભાવના કેટલી આવા બે પ્રશ્નો પૂછાશે તો બરાબર પૂછાશેજો કોઈ પણ ઘટનાની સંભાવના શોધવાનો દાખલો કેવી રીતે કરાય છે તો તમે જાણો છો કે સંભાવના શોધવાનું સૂત્ર આપણે લખી ગયા છે કોઈ પણ ઘટનાની સંભાવના શોધવી હોય તો સંભાવના બરાબર ઘટના એ ઉદ્ભવે તેવા પરિણામ અને છેદમાં કુલ પરિણામ છેદમાં છે કુલ પરિણામ કોઈ પણ પ્રયોગ હોય દાખલા તરીકે એ સિક્કો ઉછાળવાનો પ્રયોગ હોય તો સિક્કો ઉછાળવાના પ્રયોગની અંદર છાપ મળે તેની સંભાવના તો પ્રયોગમાં તમારે આની તો જરૂર પડવાની છે તો કુલ કેટલા પરિણામ છે એટલે કુલ દડાની સંખ્યા છે તો ભાઈ લાલ રંગના દડા ત્રણ છે અને પાંચ કાળા રંગના દડા છે એટલે ત્રણ અને પાંચ આઠ કુલ દડા કેટલાથી આઠ

જે પણ પ્રશ્નો હોય સીધો પ્રશ્નો ઉપર જવાના અહીં બે પ્રશ્નો છે પ્રશ્ન નંબર એક પ્રશ્ન નંબર બે ત્રણ પ્રશ્નો તો પહેલો બીજો ત્રીજો એક ધારી મેથડ હવે જે અલગ અલગ પ્રશ્ન છે ને એ દરેક પ્રશ્નને અલગ અલગ ઘટના તરીકે નામ આપી દેવાનું દાખલા તરીકે લાલ દડો હોય તેની સંભાવના શોધવી છે તો લાલ દડો મળે તેને આપણે ઘટના બી કહી દઈશું ઘટના એ કહી દઈશું બીજો પ્રશ્ન છે લાલ દડો ન હોય તેની સંભાવના શોધવી તો આ ઘટનાને આપણે ઘટના બી નામ આપી દેવાનું કે આ પ્રયોગ તમે કરો એક દડો ઉપાડવાનો પ્રયોગ કરવામાં આવે તો તમારા હાથમાં લાલ દડો ન આવે એવી જે ઘટના બને એ ઘટનાને બે કહી દઈએ આવી જ રીતે ત્રીજો પ્રશ્ન હોય તો એને ઘટના સી તો આવી રીતે ઘટના એ ઘટના બી ઘટના સી નામ આપી દઈશું ક્લિયર અહીં સુધી

ઘટના એ લાલ દડો હોય એની સંભાવના શોધવી છે તો એની સંભાવના લખાય પી ઓફ એ પી ઓફ એ એટલે સૂત્ર સંભાવનાનું સૂત્ર આવી જશે એ ઉદ્ભવે તેવા પરિણામ એ ઉદ્ભવે તેવા પરિણામ અને છેદમાં લખાય કુલ પરિણામ સૂત્ર સીધું લગાડી દેવાનું અહીંયા આપણે ઘટના એની સંભાવના શોધવી છે એ એટલે કોણ લાલ દડો મળે એ નહીં આપણે ઘટના એ કહી દીધી ત્રણ છેદમાં કુલ કેટલા પરિણામ છે આઠ ત્રણ ના છેદમાં આઠ આ તમારો આન્સર થયો અંશ છેદ ઉડતા હોય તો ઉડાડવાના નહીં તો તમારો આન્સર પૂરો થઈ જશે તો ઘટના એની સંભાવના ઘટના એની સંભાવના એટલે શું

બી ઉદ્ભવે તેવા પરિણામ બી ઉદ્ભવે એટલે શું બી એટલે તમે કરો તો તમારા હાથમાં લાલ ન હોય એવા કેટલા દડા આવશે તો લાલ ન હોય એવા તો બાકી વિધા ઇજાવી છે બધા પાંચ વિધા કાળા પાંચ છેદમાં કુલ આઠ પાંચ ના છેદમાં આઠ તો આ રીતે દાખલાનું ફોર્મેટ રહેશે કોઈ બી દાખલાની અંદર ત્રણ પ્રશ્નો પૂછ્યા હોય તો ઘટના એ બીજા પ્રશ્ન ઘટના બી ત્રીજા પ્રશ્ન ઘટના સી પણ ફોર્મેટ બિલકુલ આમ જ રહેશે તમામ દાખલાઓની અંદર આમાં તમારે કોઈ ફેરફાર કરવાનો રહેતો નથી બરાબર કુલ પરિણામ આવશે અહીંયા આંકડો બદલા જશે અહીં ઘટના એ કહી દઈશું અહીં જે પ્રશ્ન છે એ લખાશે આ સૂત્ર આવી જશે અહીં છેદમાં કુલ પરિણામ તમે જે લખા એ લખાય અને અંશમાં અહીં જે લખો આ એ આવશે એ ઉદ્ભવે એ એટલા લાલ દડા હોય તેવા પરિણામ અહીંયા છે લાલ ન હોય તેવા પરિણામ તો આ રીતના આવે અહીંથી દાખલા નંબર નવ દસ અગિયાર જે આપણે નેક્સ્ટ અંદર લેશું આ ફોર્મેટ ને બરાબર સારી રીતે તમે સમજી લેશો આ મેથડ પ્રમાણે જ બાકીના દાખલાઓની પ્રેક્ટિસ થશે